આપણને એકલા રહેવું ગમે છે પણ બેકલા થવું ગમે છે બાયોલોજીકલી આર પ્રોગ્રામડ ટુ સર્ચ અધર બે પ્રશ્નાર્થો આપણી માનવજાત સામે છે એક પ્રાણીથી શરૂ થયેલું માણસ પ્રાર્થના સુધી કેમ પહોંચ્યો અને બે વાનરથી શરૂ કરી માનવ થનાર આપણે પ્રેમ સુધી કેમ પહોંચ્યા આ પ્રશ્નોના જવાબો ઝડપથી મળે એમ નથી છતાં જે મળે છે તે યથાર્થ છે તાજા જન્મેલા અને હમણાં જ પાંખો ફફડાવતા પંખીઓને પોતાનો માળો કેમ બાંધવો તે શીખવવું પડતું નથી જર્મન વિજ્ઞાનીઓએ પક્ષીઓની ચાર પેઢી બંધ ખંડમાં ઉછેરી ને હવામાં ઉડવા મૂકી ત્યારે કશી જ તાલીમ વગર પક્ષીએ તણખલું ચાંચમાં લીધું ને પોતાના આસિયાનાનું સર્જન શરૂ કર્યું આ માળો બાંધવાની ઘટના એ હકીકતમાં પ્રેમજ્ઞા છે જીવ માટે સાથે રહેવું યુગલ બનવું એ પણ એક દિવ્યતમ પ્રેમ ઘટના છે તમે પ્રેમ વગર ગુમાવી શકો પણ ગુમાવ્યા વગર પ્રેમ ન કરી શકો ગુમાવવું એ પ્રેમની પૂર્વ શરત છે દાંપત્ય જીવનમાં પણ ગોઠવાઈ જવું એ પૂર્વ શરત છે પોતાનો અહમ ઓગળે અને અન્યના પરમનો સ્વીકાર કરવાની તમન્ના વધે તે દાંપત્ય છે લગ્ન એ બંધન નથી કારણ કે મને કે તમને કોઈ બાંધી નથી શકતું આપણે સૌ વિચારના બંધનોથી બંધાયેલા છીએ કારણ એમ બંધાવવું આપણને અંદરથી ગમે છે લગ્નમાં બંધન એ તો ભાવક્રિયા છે એકબીજા પ્રત્યેનો પ્રેમ ક્યારે પ્રગટે છે અને ક્યારે વિસ્તરે છે તેની સમજ ન પડે તેનું નામ લગ્ન છે પ્રેમ પછી લગ્ન કે લગ્ન પછી પ્રેમ એ પણ ચર્ચાનો વિષય નથી કારણ પ્રેમ કંઈક ગોઠવેલી શતરંજની ચાલ નથી હા લગ્ન એ સમાજની વ્યવસ્થા જરૂર છે પણ એ તો પ્રેમને અમરત્વ બક્ષવા માટે અને પ્રેમની પેઢી દર પેઢી વિરાસત ઊભી કરવા માટે લગ્નની મીઠી ગોઠવણ છે તેમાંનું ગળ પણ તે પ્રેમ છે પ્રેમ તો મારે માસ ભરતી વળો ડર્યો છે એમાં મીઠાની પુતળી થઈ ઉગળી જવાની લિજ્જત લેવા માટે લગ્નના તોરને પોખાવું પડે છે પ્રેમ સ્વભાવ છે લગ્ન સ્થિતિ છે પ્રેમ વલણ છે લગ્ન વિચાર છે પ્રેમ પદાર્થ છે લગ્ન પરિણામ છે પ્રેમ યાત્રા છે લગ્ન પડાવ છે હળવાશથી થયેલ પરિણિત પુરુષોને માટે બે કટાક્ષો ચોટદાર છે પહેલું તમારી પત્નીની પસંદગી માટે ક્યારેય મજાક ન કરશો કારણ તમે પણ તેમાંના એક છો અને બીજું તમારી પસંદગી વિશે બહુ ગર્વ ન કરશો કારણ તમારી પત્ની પણ તેમાંની એક છે શ્રી મોરારીબાપુ રામચરિત માનસની ચોપાઈના આધારે પ્રસન્ન દાંપત્ય જીવનના ચાવીરૂપ ત્રણ સૂત્રો આપે છે એક પતિએ પત્નીને ખરા હૃદયથી પ્રેમ કરવો બીજું પત્નીએ સદાચાર સાથે પતિને આદર આપવો અને ત્રીજું બંને સાથે મળીને પરમ તત્વની પૂજા કરવી આ ત્રણ સૂત્રો સરળ છે પરંતુ મૂલ્યવાન છે ધરમપુર પાસે નંદીગ્રામમાં મકરંદાની સમાધિ પાસે પલાઠી મારીને બેઠેલા ઈશા કુંદનિકા કહે છે હે પરમપિતા અમારા સહજીવનના કેન્દ્રમાં તમે રહેજો સુખ અને દુઃખમાં માંદગીમાં અને વાવાઝોડામાં અમે પ્રેમ અને શ્રદ્ધાથી એકમેકની સાથે રહીએ એકબીજા પ્રત્યે બેદરકારી કે અનાદર ન દાખવીએ પોતાના વિચાર બીજા પર ન લાદીએ બીજાના સ્વતંત્ર વ્યક્તિત્વનું માન કરીએ તેના હૃદયના એકાંતની રક્ષા કરીએ હવે અમે કેવળ પ્રવાસી નથી જીવનના બધા સ્તરે સાથે રહેવાના હેતુને વરેલા યાત્રીઓ છીએ અમારો પ્રેમ અમને માનતી જંજીર નહીં અમને ઊંચે ચડાવતી પાંખો બને હે પરમપિતા ટાગોરની વાણીમાં દાંપત્ય એટલે મને તારું પાત્ર બનવા દે તારા માટે અને જે તારા છે એને માટે હું છલકાઈ જઈશ